વિદ્યાર્થી મિત્રો મજામાં ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 10 એટલે કે 10મો અને 100મો ભાગ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આગળ આપણે આ ચેપ્ટર નો પાર્ટ 1 ભણી ગયા યાદ કરો સાવ સેલો ચેપ્ટર હતું બરાબર કેમાં તમે પહેલા પ્રશ્નમાં શું કર્યું હતું તમને અમુક વસ્તુ આપેલી હતી સ્ક્રૂ એટલે કે ખીલી હતી ભીંડો હતો ગાજર હતું બરાબર એનું તમે શું કર્યું માપ કર્યું અને એને સેમી અને મિમી માં લખ્યા ત્યારબાદ બીજો પ્રશ્ન ચાલુ કર્યો એનું આપણે બીજા પ્રશ્નનો પેટા પ્રશ્ન પહેલો અને બીજો જોઈ ગયા હતા એમાં શું હતું તો કે સેન્ટીમીટરમાંથી મિમીમાં ફેરવવાનું અને મિમીમાંથી સેમીમાં ફેરવવાનું હતું સાવ સેલી વસ્તુ હતી એકમાં ગુણ્યા 100 એકમાં ભાગ્યા 100 આવડી જ ગઈ હતી તમને ઓકે હવે આજની સુખ શરૂઆત આપણે આગળ જે ભણી ગયા ત્યાંથી જ કરવાની છે મતલબ કે બીજાનો પેટા પ્રશ્ન નંબર 3 શું તો કે જો તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું છે સેમી મિમીમાં રૂપાંતર કરો એટલે સેન્ટીમીટરમાંથી મિમીમાં મિમીમાંથી સેમીમાં એવું નથી કરવાનું અહીંયા તમને જો રકમમાં સેમી આપ્યા છે હવે એને તમારે સેમી અને મિમી બંનેમાં લખવાના છે તો આ કોના જેવું તો કે આપણે આગળ જે પહેલો પ્રશ્ન કર્યો હતો ને આકૃતિ વાળો બસ આ એના જેવું જ છે ઓકે ચાલો 3.5 સેમી તો એને કઈ રીતના લખાય તો એને આમ લખાશે 3 સેમી 5 મિમી આગળ હોય શું હોય સેમી પાછળ હોય મિમી આમ થાય 3 સેમી 5 મિમી આથી આવું બસ આ વસ્તુ આપણે બાળકો કરવાની છે ઓકે ચાલો બીજું જોવો 4.6 સેમી આગલું હોય શું થાય સેમી પાછલું હોય મિમી આગળ શું છે 4 છે તો અહીંયા શું આવશે 4 સેમી પાછળ શું છે પોઈન્ટ ની તો કે 6 તો 6 મિમી ડન આવડ્યા આપણે યાદ કરો આ વસ્તુ કરી ગયા હતા પહેલો પ્રશ્ન જો આગળ પેસ્ટ કરવો તમારી સ્વાધ્યાય પોથીનું એમાં જો આ વસ્તુ આવી હશે આવી હતી યસ ઈ જ છે આ બીજું કાંઈ આમાં નવું નથી ઓકે 28.2 સેમી તો આમાં શું થશે પોઈન્ટ ની આગળ શું છે 28 ઈ શું આવશે સેમી આવશે તો આમ થાય 28 સેમી પાછળ 2 છે તો 2 મિમી થશે આવું નેક્સ્ટ 37.9 સેમી તો પાછું આમાં શું થાય 37 સેમી આગળ છે એટલે પાછળ 9 છે તો 9 મિમી ડન આ આપણે શું કર્યું સેમી મિમી માં રૂપાંતર કર્યું જો બંને આવે છે જ્યારે સૂચનામાં એવું કીધું હોય કે સેમી મિમી માં રૂપાંતર કરો ત્યારે આવું લખવાનું ઓકે અને સેમી માંથી મિમી માં ને મિમી માંથી સેમી માં તો એ તો તમને આવડે જ છે આપણે આગળ કરી જ ગયા છે ઓકે ચાલો પહેલા આ ચારે ચાર તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા જ છે એના જવાબ એક વખત નોટ ડાઉન કરી લ્યો બાળકો હવે બાળકો આપણે બીજા પ્રશ્નનો પેટા પ્રશ્ન નંબર 4 જોઈએ પેટા પ્રશ્ન નંબર 3 આપણે કમ્પ્લીટ કર્યો ઓકે સેમી મિમીમાં હવે જોઈએ સેમીમાં રૂપાંતર કરો તમને રકમમાં શું આપેલી છે જો મીટર આપેલા છે એને તમારે કેમીમાં કેમાં કન્વર્ટ કરવાના છે સેમીમાં તો એના માટે શું હતું તો કે એને ગુણ્યા 100 કરી નાખવાના જો અહીં સાઈડમાં લખી નાખજો ખાસ બાળકો એટલે તમને યાદ રહે કે આપણે કરી છે શું જ્યાં જે આપણે આગળ પણ લખાયું હતું યાદ કરો બરાબર કે તમારી જે સૂચના છે એની બાજુમાં થોડીક જગ્યા છે ને ત્યાં આવી રીતના લખી નાખવાનું ગુણ્યા 100 એટલે તમને યાદ આવે કે આના જેટલા પણ દાખલા છે એમાં આપણે બીજું કઈ નથી કર્યું
જે રકમ આપણને આપેલી છે એને ગુણી આપણે 100 કરી નાખ્યા એટલે આપણો જવાબ આવી જશે। ચાલો જોઈએ આવે છે કે નહીં, તો કે આવે ને ભાઈ। 3 ગુણ્યા 100 કેટલા થાય? 300। હવે મીટર લખવાનું? ના, હવે મીટર લખવાનું નહીં, હવે શું લખવાનું? સેમી, કારણ કે આપણે મીટર માંથી સેમી માં રૂપાંતર કરી નાખ્યું એટલે હવે મીટર નો આવે। આ તો 3 મીટર થી 300 મીટર થી ઓકે, તો એ ખોટું જ પડે ને, સ્વાભાવિક છે। તો જવાબ શેમાં આવશે? સેમી માં। ડન। ચાલો 9 છે તો શું થશે? 9 ગુણ્યા 100 900, આ બે મીંડાની પાછળ લાગી જાય સેમી। ડન। 14 છે, ચાલો 14 ગુણ્યા 100, આ 14 એમનેમ, આ બે શૂન્ય આની પાછળ 1400 સેમી। 26 છે તો શું થશે? 26 ગુણ્યા 100, 26 એમનેમ, બે શૂન્ય પાછળ સેમી। વેરી ઇઝી, આવડ્યા? કોઈ પણ રકમ આપી હોય એને ગુણ્યા 100 કરી નાખવાના, આગલો આપણો અને પાછળ બે મીંડા હોય 100 માં બધામાં, એ બે મીંડા લગાડી દેવાના। પણ ખાસ એકમ જે છે એમાં મીટર લખવાનો નથી, કયો લખવાનો? સેમી લખવાનો, મીટર નહીં આવે। ડન। સાવ સેલો તો આગળ પણ કરી ગયા હતા, પાછો આવ્યો ચોથો દાખલો, આપણે પાછા કરી નહીં ગયા ઓકે। બીજાનો પેટા પ્રશ્ન નંબર 5, હવે ઊંધું છે, સેમી આપેલા છે મીટરમાં કન્વર્ટ કરવાના છે। અહીંયા શું હતું? મીટર આપ્યા હતા, સેમીમાં કન્વર્ટ કર્યા, આપેલું શું હતું આપણને? મીટર આપણે કન્વર્ટ કર્યા કેમાં? સેમીમાં। અહીંયા ઊંધું છે, સેમી આપેલું છે મીટરમાં કન્વર્ટ કરવાના છે, આમાં અહીંયા ગુણ્યા 100 હતા તો સિમ્પલ અહીંયા શું થઈ જાય? ભાગ્યા 100 થઈ જાય, લખી નાખો। ચાલો આવી રીત નામ તમે પણ લખી નાખો, ભાગ્યા 100, જેથી ખબર પડે આ જવાબ આવો કેમ આવ્યો, તો કે એને ભાગ્યા આપણે 100 કર્યા હતા એટલે। ઓકે, આ ટૂંકી રીત યાદ રાખી લેવાની, પછી રકમ ગમે તે આપી હોય આવડે છે। ચાલો 600 ભાગ્યા 100, આ શૂન્ય કેન્સલ, આ શૂન્ય, આ કેન્સલ, આ કેન્સલ, 6, હવે શું લખવાનું? મીટર, હવે સેમી લખવાનું નહીં, 6 વધ્યા તો શું લખવાનું? મીટર, સેમી નહીં લખવાનું, કારણ મીટરમાં રૂપાંતર કરી છે, અહીંયા સેમી આપ્યા હતા પાછા સેમી લખી ન હોય ઓકે। 900, ચાલો 900 ભાગ્યા 100, આમાં પણ એમ જ, આ મીંડું, આ મીંડું, આ મીંડું, આ મીંડું, બે બે મીંડા ઉપર નીચે કેન્સલ થઈ જાય, વધ્યા શું? 9, શું લખીશ? મીટર। ડન। ભાગ્યા 100 કરી નાખવાનું। ચાલો ત્રીજું અને ચોથું તમને આવડે, શું કરવાનું? 1000 ભાગ્યા 100, 10, 1800 ભાગ્યા 100, 18। ડન। પાછળ બે માં શું આવશે? મીટર, 10 મીટર, 18 મીટર, જવાબ તો મેચ કહી દીધા, તો તમારે ખાલી શું કરવાનું છે? લખવાનું થશે ઓકે બાળકો। તો બીજા પ્રશ્નનો પેટા પ્રશ્ન નંબર 4 અને 5, આ બંને તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લો બાળકો। હવે બાળકો આપણે બીજા દાખલાના પેટા પ્રશ્ન નંબર 6 તરફ આગળ વધીએ, તો એમાં શું કીધું છે? મીટર સેમીમાં રૂપાંતર કરો। એના માટે બાળકો એક તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે, તમારી સ્વાધ્યાય પોથીમાં પણ લખી લ્યો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, આવું લખી લ્યો એટલે તમને આ દાખલો પણ આવડી જશે, ખાલી આટલું જ યાદ રાખવાનું છે। શું? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। હવે આમાં આપણે આઈ પાછે સેમીમાં, એને મીટર સેમી બેયમાં લખવાના છે, ઓલો આપણે દાખલો કરતા ખબર, સેમીમાં આઈ તો હોય સેમી મીમી, પોઈન્ટ પછીનો હોય મીમીમાં, પોઈન્ટ પહેલા હોય સેમીમાં, આ એના જેવું જ છે
चलो 100 सेंटीमीटर થાય ओके આપણને એ પછી 145 તો 1 મીટર અને 45 સેમી એવું થાય શું થાય 1 મીટર અને 45 સેમી આ 100 કાઢી નાખો તમે 145 માંથી 100 જાય તો 1 મીટર થઈ ગયું કારણ જો એ લખેલું છે 100 સેમી બરાબર 1 મીટર તો એ 100 સેમી નું 1 મીટર વધ્યા કેટલા 45 ઈ સેમી ડન ચાલો અહીંયા 360 છે 100 સેમી એ 1 મીટર તો 300 સેમી એ 3 મીટર થઈ કઈ શું લખશું આપણે 3 મીટર ઓકે પાછળ હજી કેટલા વધ્યા 360 માંથી 300 જાય તો 60 ઈ સેમી માં થઈ છે જો મીટર સેમી માં રૂપાંતર યસ ઓકે 864 ओके चलो 2350 તો કે બાળકો એમાં શું કરવું તો 2300 આવે શું આવે 2350 પહેલા શું આવે 2300 2300 એટલે 23 મીટર વધ્યા કેટલા 50 ઈસેમાં આવશે સેમીમાં ડન સાવ સિમ્પલ આ આપણો યાદ રાખો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર તમને કોઈ પણ વસ્તુ આપી હોય આવડી છે હવે ધારો કે તમને એમ આપ્યું હોય બાળકો 5મી રકમ 1000 સેમી 100 સેમી 1 મીટર તો 100 ગુણ્યા 10 કરું તો 1000 થઈ જાય 100 દાન 1000 તો 10 આનો જવાબ શું આવે 10 મીટર ડન 100 200 300 400 500 600 700 800 900 1000 1100 1200 આ બધે મેઈન આંકડા થયા એને આપણે આગળ જે આવે એ મીટર લઈ લેવાના બાકીના જે પાછળ આંકડો હોય જો હોય એ પાછો સેમીમાં મૂકી દેવાનો સાવ સિમ્પલ આવડે ઓકે સારું ચાલો એ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો બીજો પ્રશ્ન હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ એક શાળાના રમત દિવસમાં એટલે એક સ્કૂલ હતી ત્યાં સ્પોર્ટ ડે ઉજવવાનો એમાં લાંબી કૂદમાં 5 બાળકોના પરિણામ લાંબી કૂદ એટલે આપણે તમે જે ઓલી ખેલ રમતો ને બે ચપ્પલ રાખી દે પછી આમ ઓલી બાજુ કૂદી ચપ્પલને અડવું ન જોઈએ આખી ડાઈવ મારી જવાની ઈ લાંબી કૂદની વાત છે એમાં 5 બાળકોના પરિણામ નીચે મુજબ છે એમાં જિગ્નેશ મિતેશ હેમિલ હંસરાજ અને દિવ્યરાજ આ 5 વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો અને બધાય મેક્સિમમ કેટલામાં કેટલું અંતર કવર કર્યું અહીંયા આપેલું છે કે ભાઈ જિગ્નેશ ભાઈ 4.48 મીટર મિતેશ ભાઈ 4.45 મીટર હેમિલ ભાઈ 4.10 મીટર હંસરાજે 4.5 દિવ્યરાજે 4.50 તો આ ડેટાને આધારે તમારે એમાં પહેલો નંબર કોનો આવ્યો બીજો નંબર કોનો આવ્યો અને ત્રીજો નંબર કોનો આવ્યો એ નામ અહીંયા લખવાના છે તો સ્વાભાવિક વાત છે જેને સૌથી વધુ અંતર કાપ્યું હશે લાંબી કૂદ લીધી હશે જેને એનો નંબર પહેલો આવશે ચાલો વિચારો આ ડેટામાં પહેલો નંબર આપણે કોને દઈ જોવોજી બધાયમાં આગળ 4 છે ઓકે બધાય મતલબ કે 4 મીટર જેટલું અંતર કાપ્યું છે પણ પાછલા સેમી કોના વધુ છે જોવો તો કે યસ દિવ્યરાજ ના જો 50 વધુ છે પાછળના ઓકે તો પહેલો નંબર કોનો આવશે દિવ્યરાજ નો અહીં આપણે પ્રથમ માં લખી દિવ્યરાજ ડન આ થઈ ગયું ચાલો હવે આને ધ્યાનમાં નથી લેવાનું ટિક માર્ક કરી નાખો આ 4 માંથી જોવાનું હવે 50 થી નાના 5 10 45 48 યસ જો 48 49 50 50 પછી 49 48 આવી ગયા બીજો નંબર કોનો આવશે જિગ્નેશ ભાઈનો ચાલો આ બે હવે ભૂલી જાઓ ઈ વેનો જવાબ આવી ગયો હવે આ ત્રણમાંથી 48 પછી પહેલા શું આવે 47 પછી પહેલા 46 પહેલા 45 છે હા આલિયા મિતેશ ત્રીજો નંબર કોનો હશે મિતેશ ડન પેલો બીજો અને ત્રીજો તો આવા ડેટા આવ્યો હોય અહીંયા કદાચ બીજા પણ તમે યાદ હોય કોઈ આપણે તો શું જોવાનું
સૌથી મોટો આપણો કોનો છે એ પેલો, પછી નીચે નીચે જતું જવાનું. ડન? 1 2 3 4 5 કદાચ અજીયા માં એમ કીધું હોય 5 નંબર આપો, તો ચોથો નંબર આમાં કોનો આવે? હેમિલ ભાઈ નો, કારણ કે 4.10 છે અને આને 4.5 સૌથી ઓછા છે હંસરાજ ભાઈ. ઓકે ચાલો બીજાનો છઠ્ઠો ડન, ત્રીજો પ્રશ્ન પણ ડન. બાળકો બે હિસાબ છેલા છે, તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબ લખી લ્યો. હવે બાળકો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 એનો પેટા પ્રશ્ન નંબર પહેલું, એમાં શું પૂછે? પૈસામાં રૂપાંતર કરો. શું કરવાનું છે? રૂપિયા આપેલા છે એને આપણે પૈસામાં રૂપાંતર કરવાનું છે. તો સિમ્પલ, 1 રૂપિયો એટલે કેટલા થાય? 100 પૈસા થાય. અહીંયા લખી નાખવાનું 1 રૂપિયો બરાબર 100 પૈસા. આ છે રૂપિયાની નવી નિશાની છે, તમે જોતા જશો હવે બધી આવી નિશાની હશે. એટલે સિમ્પલ શું કરવાનું, અહીંયા જે રકમ આપી હોય ને એને ગુણ્યા 100 કરી નાખવાના. એને ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો એટલે તમારો જવાબ આવી જાય. જેમ કે કેટલા રૂપિયા આપ્યા છે? 6 રૂપિયા આપ્યા છે. 6 ગુણ્યા 100 કરો તો કેટલા થાય? 600. અહીંયા પૈસા લખવાનું, રૂપિયા નહીં લખવાનું, કારણ રકમમાં જ કીધું છે પૈસામાં રૂપાંતર કરો. 600 પૈસા. 17 રૂપિયા આપ્યા છે ગુણ્યા 100, 1700 પૈસા. હવે આપણે આ રીતથી ગયું, આ રીતથી જોઈ તો જવાબ ઈ જ આવે. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, 6 રૂપિયા છે. 1 રૂપિયાના 100, 2 રૂપિયાના 200, 3 રૂપિયાના 300, 4 રૂપિયાના 400, 5 રૂપિયાના 500, 6 રૂપિયાના 600. થઈ ગયું આ રીતથી ગયું જોઈ. સેમ એઝ 7 રૂપિયાના 700, 8 રૂપિયાના 800, 17 રૂપિયાના 1700. આવી ગયા પૈસા આવડે? સાવ સિમ્પલ. ઓકે બાળકો, તો ત્રીજો અને ચોથો આ બે તમારે જાતે કરવાના છે, આવડી જાય સાવ સેલા, ગુણ્યા 100 કરવાના છે. ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ચોથા નો બીજો પ્રશ્ન. પૈસામાં રૂપાંતર કરવાનું કીધું હતું, હવે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. રકમ માં આપ્યા હતા રૂપિયા, પૈસામાં કહ્યું કન્વર્ટ. આમ કહ્યું જો આપણે આ બે અહીંયા શું કરવાનું છે? પૈસામાંથી રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. સિમ્પલ, અહીં ગુણ્યા 100 કહી રહ્યા હતા, ભાગ્યા 100 કરી નાખો, અહીંયા લખી નાખો. ચાલો કરી નાખી, 900 ભાગ્યા 100, બે મિંડી કેન્સલ, 9 રૂપિયા. હવે અહીંયા પૈસા લખવાનું નથી. 1600 ભાગ્યા 100 આમાં એમ જ થાય, બે બિંદુ કેન્સલ, 16 રૂપિયા, પૈસા નહીં. ડન? તો એના ઉપરથી આ બે પણ આવડે તમને. ભાગ્યા 100 58 રૂપિયા, ભાગ્યા 100 27 રૂપિયા. જવાબ તો મેં કહી દીધા, તમારે ખાલી લખવાનું છે. ઓકે આ તો આપણને આવડે છે, કારણ કે આપણે રોજિંદા જીવનમાં પણ રૂપિયા પૈસામાં લેવડ દેવડ કરતા જ હોય. ઓકે હવે બાળકો આ ચોથો દાખલો છે એનો પહેલો અને બીજો બંને તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો, અને જેટલા તમને હોમવર્કમાં આપેલા છે એ તમારે પણ ગણીને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાના રહેશે. ઓકે બાળકો, તો આજના સેશનમાં એટલે કે પાર્ટ 2 માં આપણે આપણું જે ચેપ્ટર 10મું હતું એ આગળ ચલાવ્યું. આમાં પણ સેમ એઝ ઇટ ઇઝ, પેલા પાર્ટની જેમ સાવ સેલો ભાગ છે તમે જોયો. આમાંથી આમાં નામાંથી એમાં કન્વર્ટ કરવાનું છે. ક્યારેક સેમીમાંથી મિમીમાં હોય તો મિમીમાંથી સેમીમાં, સેમ એઝ રૂપિયામાંથી પૈસામાં અને પૈસામાંથી
રૂપિયામાં આવું કન્વર્ટ કરતી છે આપણે. બીજું આ ચેપ્ટરમાં હજી કંઈ નવું આવ્યું નથી. તો બાળકો આ વિડીયોની સાથે તમને વર્કશીટ પણ આપવામાં આવશે. ઓકે, એ વર્કશીટમાં જેવા દાખલા હશે એ તમારે જાતે રફબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. વધુ આપણે પાર્ટ 3માં નવા દાખલા સાથે મળીશું. ધન્યવાદ.